પ્રિય મિત્રો મને ગમતી લઘુકથાઓની શ્રેણીમાં આજે ચોથી લઘુકથા સંભળાવીશ પ્રતિ લઘુકથા સંગ્રહમાંથી આ લઘુકથા લીધેલી છે શીર્ષક છે સ્પર્શ બ્રાઝિલમાં ગમખ્વાર માર્ગ દુર્ઘટનામાં સોળ મૃત્યુ ડોડા ખીણમાં આતંકવાદીઓ સૈનિકો વચ્ચે ગોળીબારમાં દસ સૈનિકોના મૃત્યુ ઉગ્રવાદીઓએ પચીસ કૂકી ગ્રામજનોને ઠાર માર્યા સૌરાષ્ટ્રમાં અકસ્માતની પરંપરા વધુ ત્રણ અકસ્માત પાંચના મોત તેર ઘાયલ સંવેદન શૂન્ય થઈ મેં આદત પ્રમાણે સવારની ચા પીતા પીતા અખબારના મથાળાઓ પર નજર કરી અને એ જ મથાળાઓ મારા શ્રીમતીને વાંચી સંભળાવ્યા પછી મેં કહ્યું સારું એટલા ઓછા કેટલી વસ્તી વધી ગઈ આવા સમાચારો રોજ હોય એ હવે આપણને સ્પર્શ નથી કરતા એ પછી સવારના નહીં વાગ્યા હોય ને મારો એક મિત્ર અર્ધ ઊંચા જીવે આવ્યો એ માંડ માંડ બોલી શક્યો યાર આપણું જીગરી મહેન્દ્ર ડોડા ખીણમાં હવે હવે મહેન્દ્ર નથી દોસ્ત ઉત્સાહથી મારા યુવાન દોસ્તને હજુ હું વધુ યાદ કરું એ પહેલા નાનો ભાઈ આવી પહોંચ્યો એનો ચહેરો ઉદાસ હતો હૃદય કશિક અમંગળ શંકાઓથી એક પળ ધબકારો ચૂકી ગયો એકદમ રડમસ અવાજે એણે કહ્યું ભાઈ કાકાનું આખું કુટુંબ ગઈકાલના દ્વારકા નજીક થયેલા અકસ્માતમાં સાફ થઈ ગયું શણવારમાં થઈ જવાયું હજુ હમણાં જ મેં કહેલા શબ્દો એટલા ઓછા આવા સમાચારો આપણને મારી સામે બાથ ભીડવા તૈયાર થઈ રહ્યા હતા Thank you.